નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં ને ધોરણ એક વિષય કલરવ પાઠ ત્રણ અજબ જેવી વાત છે એમાં ભાગ પેલો તો બાળ મિત્રો આપણે ગયા વિડીયોમાં પાઠ બે સાડા તપરતા બેમાં વાર્તા બાળગીત પ્રવૃત્તિ શીખ્યા આજે આપણે સૌથી પહેલાં કાવ્ય આવે છે એટલે કે એક બાળગીત તો એ બાળગીતમાં બાળ મિત્રો આપણા શરીરના અંગોનો ઉલ્લેખ કર્યો છે અને એનું મહત્ત્વ સમજાવ્યું છે તો ચાલો આપણે બાળગીત ગાઈએ તમે પણ મારી સાથે ગાજો બરાબર ને તો ચાલો ગાઈએ નાની મારી આંક એ જોતી કાંક કાંક કેવી અચપ જેવી વાત છે નાક મારું નાનું એ સુંગે ફૂલ મજાનું એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તે કેવી અજબ જેવી વાત છે નાનું મોટું મારું એ બોલે સારું સારું એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તે કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ ચાલે છાના માના એ તે કેવી અજબ જેવી વાત છે બાળ મિત્રો આ કાવ્ય ઉપેન્દ્ર આચાર્ય લખ્યું છે તો આપ બાળગીતમાં આપણા શરીરના અંગોનું મહત્વ સમજાવ્યું છે તો આપણી આંખ કેટલી નાની છે પણ છતાંય કેટલું સરસ બધું દૂરથી બગીચા તે કેટલું બધું જોવે છે આપણું નાક કેટલું નાનું છે પણ કેવી સરસ સુગંધ તરત જ આવી જાય ને મમ્મી સરસ રસોઈ બનાવે તો એ પણ આપણને સુગંધ આવી જાય બરાબર પછી આપણું મોઢું તો આપણું મોઢું ભણવામાં આપણે કેવું સરસ સરસ વાંચીએ અને બોલીએ છીએ પછી આપણા કાન તો આપણા કાનથી આપણે કેવું સરસ સરસ સાંભળીએ છીએ આપણા હાથ તો હાથથી આપણે તાળી પાડીએ રમીએ ત્યારે પણ આપણે એકબીજાને પકડવા માટે હાથનો જ ઉપયોગ કરીએ છીએ બરાબર ને અને પગ તો પગે આપણે ચાલવા માટે દોડવા માટે પગથી આપણે કરીએ છીએ બરાબર બાળ મિત્રો તો આ કાવ્ય મજા આવીને હવે આપણે ભણીશું બાજુના પેજમાં જુઓ જોઈએ પ્રશ્નોના જવાબ આપો તો બાળ પ્રશ્ન એક આપણે સાના વડે જોઈએ છીએ તો કહો જોઈએ તમે હા આપણે આંખ વડે જોઈએ છીએ પ્રશ્ન બે કાન શું કામ કરે છે શું કામ કરે છે હા બરાબર કાન સાંભળવાનું કામ કરે છે પ્રશ્ન ત્રણ આપણે તાળી શાંતિ પાડીએ છીએ બરાબર આપણે તાળી હાથેથી પાડીએ છીએ આ ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે તો બાળમિત્રો આ ગીતમાં આપણી આંખ નાક કાન મોઢું હાથ અને પગ એ બધા અંગોની વાત કરવામાં આવી છે હવે બાળમિત્રો નીચે જો જોડકા આપેલા છે તો આપણે જોડવાનું છે તો ચલો આંખ તો જો એ સામેના ચિત્રમાંથી આંખ શું કામ કરે હા બરાબર ટીવી જોવાનું તો ટીવી સાથે આંખને જોડો બરાબર પછી છે નાક નાક શું કામ કરે સૂંઘવાનું તો નાકને ફૂલ સાથે જોડો પછી છે કાન હમ કાન સાંભળવાનું કામ કરે તો સામે સ્ટીરિયા આપ્યા છે તો કાનને સ્ટીરિયા સાથે જોડો હવે બાળ મિત્રો એની નીચે શબ્દો વાંચવાના છે તો ચાલો વાંચો જોઈએ હું વાંચું પછી તમે પણ વાંચજો ન મ મ ન જ ગ જ મ ન મન જ ન મ ગન ગ ન ન બરાબર બાળ મિત્રો હવે એના પછીના પેજમાં જુઓ ઉદાહરણ મુજબ રંગ પૂરો શું લખ્યું છે ઉદાહરણ મુજબ રંગ પૂરો તો પહેલું ચિત્ર શેનું છે ફૂલનું તો ફૂલમાં આપણે શેમાં રંગ પૂરવાનો છે જો નીચે આપેલું છે ગ બરાબર ગમાં તો ગ સોધી પીળો રંગ પૂરો હવે એની બાજુમાં મરચું આપેલું છે તો મરચાંમાં કયો અક્ષર ગોતવાનો છે હા મજ ગોતવાનો છે તો મ ગોતીને પીળો રંગ પૂરો પછી નળ દોરેલો છે તો એમાં આપણે ન જ ગોતવાનો છે તો ન ગોતી પીળો રંગ પૂરો હવે જમરૂક દોરેલું છે તો એમાં શું બરાબર જ જ ગોતવાનો છે તો જ ગોતી પીળો રંગ પૂરો હાલો હવે નીચેનું પગલું વાંચીએ નમન નમ મગન જમ મનન નમ જમન જમ ગગન મગજમ તો બાળમિત્રો મિત્રો બાજુના પેજમાંથી જોઈને તમે વર્ક પૂરું કરી શકો છો હવે એના પછીના પેજમાં શું લખ્યું છે જો જોઈએ હં ઓળખો અને ગોળ કરો તો બાળમિત્રો અહીંયા એક ચોરસમાં ગ આપેલો છે એની સામેની લાઈનમાં શબ્દો છે તો શબ્દોમાં ગ ગોતી અને ગોળ કરવાનું છે તો ઉપરની એક લીટી તમને કરીને બતાવેલ છે તો નીચે આપણે મ શોધી અને ગોળ કરશું તો ન મ તો મ ઉપર ગોળ મ ગ તો મ ઉપર ગોળ જ મ ન તો એમાં વચ્ચે મ છે તો એના ઉપર ગોળ બરાબર હવે એમાં બધામાં પીળો કલર પૂરી નાખવો હવે આપણે ન શોધવાનો છે તો પેલો શબ્દ ન મ ન બરાબર તો પેલો અને ત્રીજો બે ન તો બે ઉપર ગોળ કરો હં હવે ન ગ તો પેલો અક્ષર ન ઉપર ગોળ કરો ગુટ હવે ગગન તો છેલ્લો અક્ષર ન તો ન ઉપર ગોળ કરો બરાબર હવે ત્રણેયમાં કલર પૂરી નાખો બરાબર હવે આપણે જ ગોતવાનો છે જ ન ક તો જ ઉપર ગોળ ગ ર જ તો જ ઉપર ગોળ ર જ ત ત ઉપર ગોળ બધાય શબ્દમાં જ આવ્યા હોય ત્યાં ગોળ કરી પીળો રંગ પૂરો હવે એની નીચે બાળકો લખ્યું છે વાંચો અને જોડો તો પહેલાં તો આપણે શબ્દો વાંચવાના છે કેમ જોડવાનું છે એ આપણે સમજવાનું છે તો સૌથી પહેલી લીટીના શબ્દો આપણે વાંચીએ ગાન નામ જાગ માગ ગાજ જાન અરે આ તો કાનાવાળા શબ્દો છે તો આપણે સામે પણ એના જેવા જ કાનાવાળા શબ્દો ગોતી અને જોડવાના છે તો પહેલું છે ગાન તો સામેની લીટીમાં જુઓ ક્યાં છે ગાન ચોથા ક્રમે તો જોડો બરાબર પછી નામ તો એ છે પાંચમા ક્રમે પછી છે જાગ તો બાજુની લીટીમાં પહેલા ક્રમે પછી છે માગ તો સામે બીજા ક્રમે પછી છે ગાજ તો સૌથી છેલ્લે સામે પછી છે જાન તો એ સામેની લીટીમાં ત્રીજા ક્રમે બરોબર બાળ મિત્રો તો હવે જુઓ બાજુના પેજમાંથી જોઈને પણ તમે જોડકા પૂરા કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો મજા આવીને હવે આવતા વિડીયોમાં ટપકા જોડો ખુડતા અક્ષર લખો અને જોડકા ભરીશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ